साबरकांठा जिल्लાથી હત્યાની ઘટના સામે આવી છે. તો આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણામાં ખેતરમાં આધેડ ભાગ્યાની હત્યાની ઘટના સામે આવી છે. સત્ય આધેડ ભાગ્યાની હત્યા કરી છે. આધેડ ભાગ્યાના મોઢાના ભાગે તીક્ષ્ણ હત્યારના ગાર દેખાઈ રહ્યા છે. આપ જે ઘટના જોઈ રહ્યા છો હત્યાની ઘટના સામે આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી હત્યાની ઘટના સામે આવી છે. બેરણામાં ખેતરમાં આધેડ ભાગ્યાની હત્યાની ઘટના સામે આવી છે. તો અજાણ્યા શખ્સે આધેડ ભાગ્યાની હત્યા કરી છે. આધેડ ભાગ્યાના મોઢાના ભાગે તીક્ષ્ણ હત્યાના ગા કરીને હત્યા કરવામાં આવી છે. એટલે કે તીક્ષ્ણ હત્યાના ગા ઝીકીને હત્યા કરવામાં આવી છે. ખેતર માલિકને જાણ થતા ગાંભોઈ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. તો ગાંભોઈ પોલીસ, નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો તીક્ષ્ણ હથિયાર વડે ભાગ્યાની હત્યા કરવામાં આવી છે. તો ખેતર માલિકને જાણ થતા ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવી. તો ગાંભોઈ પોલીસ, નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે અને પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. ગાંભોઈ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો વધુમાં આપને જણાવી દઈએ કે 3 વર્ષથી બેરણામાં રામભાઈના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો. તો ગાંભોઈ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.